ગુડ મોર્નિંગ. આજે આપણે પેઇન્ટ વિશે જોઈશું. ચેપ્ટર 6 એટલે કે છઠ્ઠું ચેપ્ટર આપણે જોવાનું છે કમ્પ્યુટરમાં પેઇન્ટ. બધાને ડ્રોઈંગ કરવાની કેવી મજા આવે છે? ડ્રોઈંગ કરો છો તમે લોકો ઘરે? કેવી રીતે કરો છો ડ્રોઈંગ? પીછી લઈને કરો છો, ચોક્યા કલરથી કરો છો કે પેન્સિલથી કરો છો? કરો છો ને તમે લોકો ડ્રોઈંગ કરો છો ને? પછી નાના નાના છોકરા શું કરે? દિવાલ પર બધું ચિતરી નાખે. ઘરની દિવાલો પર ચિત્રો છો કે નહીં પેન્સિલથી? બોલ, સાચું કહેજો. બધા જ કરો છો ને? તો પછી એને કહેવાય પેઇન્ટ. આપણે શુદ્ધ ભાષામાં એને કહીએ છીએ ચિત્ર, પણ કમ્પ્યુટરની ભાષામાં શું કહેવાશે એને? પેઇન્ટ. બાળમિત્રો, આપ સૌ કમ્પ્યુટર અને તેના ભાગોથી પરિચિત છો. મેડમે કમ્પ્યુટરના ભાગો શીખવાડ્યા હતા ને તમને, બરાબર? હવે આપણે માઉસને મદદથી, માઉસ વિશે શીખી ગયા આપણે, માઉસ કેવી રીતે પકડવાનું. તો માઉસની મદદથી આપણે પેઇન્ટિંગ કેવી રીતે કરવાનું છે, બરાબર? તે હવે આપણે શીખવાના છીએ. પેઇન્ટમાં સાદા અને અટપટા ચિત્ર દોરી તેમાં રંગો ભરી શકાય છે. તેની રજૂઆત કોણે કરી હતી? માઇક્રોસોફ્ટ કંપની દ્વારા કરવામાં આવી હતી. પેઇન્ટની શરૂઆત શેના દ્વારા કરવામાં આવી હતી? માઇક્રોસોફ્ટ કંપની. માઇક્રોસોફ્ટ એક કંપની છે જેના દ્વારા પેઇન્ટની શરૂઆત કરવામાં આવી હતી. એમએસ પેઇન્ટ આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં એસેસરીઝના પેકેજમાં જોવા મળે છે, બરાબર? એમએસ પેઇન્ટ પેઇન્ટ પ્રોગ્રામ કેવી રીતે શરૂ કરવો એની ત્રણ રીત છે. પાછી પેઇન્ટ પ્રોગ્રામ શરૂ કરવાની કેટલી રીત છે? ત્રણ રીત. તો આજે આપણે ખાલી પહેલી રીત શીખીશું. આ શું છે ચલો મને કોણ કહેશે? કમ્પ્યુટર જ્યારે આપણે ખોલીએ છીએ તો શું દેખાય છે? ડેસ્કટોપ. શું દેખાય છે? ડેસ્કટોપ, અને કહેવાય છે ડેસ્કટોપ. અને આ જે નાના નાના ચિત્રો છે ને કમ્પ્યુટર પર, એને શું કહેવાય? આઇકન. શું કહેવાય? આઇકન. ડેસ્કટોપ પર આવેલા જે નાના નાના ચિત્રો છે એને આઇકન કહેવામાં આવે છે. શું કહેવાય છે? આઇકન કહેવાય છે, બરાબર? તો આઇકનની અંદર જો પેઇન્ટનું આઇકન જો ડેસ્કટોપ પર હોય, એટલે પેઇન્ટનું ચિત્ર, પેઇન્ટનું આઇકન ડેસ્કટોપ પર હોય, તો એને આપણે શું કરવાનું છે? ડબલ ક્લિક કરવાનું છે. શું કરવાનું છે? ડબલ ક્લિક. એટલે માઉસને બે વખત ક્લિક કરવાનું છે. માઉસને બે વખત આપણે ક્લિક કરીશું, એ ડબલ ક્લિક થશે તો પેઇન્ટ ખુલી જશે. એટલે પેઇન્ટનું સોફ્ટવેર જે પ્રોગ્રામ છે એ ખુલી